જોઈ લો, હા તમે હિસાબનો ચોપડો બરાબર જોઈ લો, હું પણ તમને મદદ કરું ક્યાં ક્યાં સાઇન કરવાની છે. એમ તમે મદદ કરશો મને? આટલા વર્ષોમાં તો કોઈ દિવસ નથી કરી મદદ. ના ના હો મોટી બા, સાવ એવું પણ નથી, મારે પણ તમને મદદ કરવી જ હોય છે, પણ વર્ષોથી તમે એકલા હાથે હિસાબ કરો છો તો હું થોડી એમાં તમને ડિસ્ટર્બ કરું. પણ મોટી બા, મને પણ મદદ કરવાની ઈચ્છા હોય છે તમને, અને આજે તો મારે તમને ખાસ મદદ કરવી પડે, ઘરમાં એમ પણ કોઈ નથી, તો બધું કામ વહેંચીને કરીએ તો. લજ્જા બહુ, રસોડાની જવાબદારી હજુ એવી ને એવી જ રહી છે, એકલે હાથે બધું કામ પતાવીને આવી છું, અને રોટલી તો હજુ બાકી જ છે, અને આ હિસાબના કામમાં ઉતાવળ નહીં થાય હા મારાથી, એક એક પાનો શાંતિથી જોઈશ, સમજી ગયા? જો મોટી બા એક એક પાનું ધ્યાનથી જોશે તો ઝવેરી નિવાસના કાગળિયા પણ વાંચી લેશે, એમાં પાછા કાગળિયા પણ જરા બહાર આવી ગયા છે, શું કરું, કઈક તો તિકડમ કરવું જ પડશે. મોટી બા, હું રોટલી કરીને આવું, હા હું કરી લઉં. મોટી બા, ભગવાન, લજ્જા બહુ, લજ્જા બહુ, શું થઈ ગયું એકદમથી? મારે બરોડા જવા નીકળી જવું પડશે. કઈ વાંધો નહીં બેટા, રાત્રે તો આવીશ ને, સાથે જમીશ. હા ના મમ્મી, પ્લાનમાં થોડો ચેન્જ છે, મારે આજે સાંજે જ બરોડા જવા નીકળી જવું પડશે. અરે પણ મનભાઈ, તમારી બેગ તો અહીંયા છે, તમે એક કામ કરો, મને બરોડાનું એડ્રેસ મોકલી આપો, હું તમારી બેગ કુરિયર કરી દઉં. ના ડિમ્પલ ભાભી, હમણાં જ ઓફિસેથી માણસ આવશે બેગ લેવા માટે, ઓકે? મન, ખરો છે બેટા તું, હા થોડી વાર માટે તું ઘરે આવી જા. સોરી મમ્મી, થોડું ડિફિકલ્ટ છે, મારે જવું જ પડશે આજે, બટ મમ્મી યુ ડોન્ટ વરી, આપણે જલ્દીથી મળીશું, ઓકે? ચલ હું તને ફોન કરું છું, બાય. પણ માથું થોડું ભારે લાગે છે. ઉભા રહો, હું તમને ગોળી આપી દઉં. મોટી બા, આ પેપર્સમાં સાઇન કરી દો ને, એટલે હું કાગળે આપવા માટે નીકળી જઉં. પોખરાજ, અરે લજ્જા બહુની તબિયતની ચિંતા કરવી જોઈએ ત્યારે તું સહીની પાછળ પડ્યો છે. અરે આ કોઈ સમય છે? હા લજ્જા બહુની હાલત તો જો. મોટી બા, મારા કારણે તમારું કામ અટકે ને એ મને નહીં ગમે. એ કાલના કહે છે કે એમને હિસાબ બતાવીને પાછા આપવાના છે. તમે મારી ચિંતા નહીં કરો, હું દવા ખાઈશ ને એટલે મને સારું થઈ જશે. તમે કામ બતાવી ક્યાં સહી કરવાની છે બોલ? એમ કાગળિયા પણ ઠીકથી જોવા ના દીધા તમે? મેં બધા પેપર્સ ચેક કરી લીધા છે. તમને કાગળિયા જોવાનો સમય ન મળે એ જ તો ઈચ્છીએ છીએ અમે. સ્વરા, કેમ ચિંતામાં છે? ખબર નહીં મમ્મીજી, પણ અંદરથી કઈ મજા નથી, સખત ઉચાટ છે મનમાં, પણ શેનો ઉચાટ છે ને
એ નથી સમજાતું. બેટા કોઈ ચિંતા છે તને? સતત એવું લાગે છે કે કઈક અશુભ થવાનું છે. મોટીબા હું તમને કહેતો જઉં ને ત્યાં સાઈન કરતા રહો એટલે બધા પેપર્સ ક્લિયર થઈ જાય. એક એક અહીંયા લજ્જાબો, વધારે તકલીફ તો નથી થતી ને? ના મોટી બા, થોડું ચક્કર જેવું છે. ના બીજી સાઈન ક્યાં કરવાની છે, જલ્દી બોલ ને. અહીંયા મોટી બા, અહીંયા એક અહીંયા. મારી સાથે બેસી રહેશો, થાકી જશો તમે. અને હવે મને ઠીક લાગે છે, હું મારા રૂમમાં જઈને આરામ કરું. હા મોટી બા, તમે ચિંતા નહીં કરો, હું લજ્જાને રૂમમાં લઈ જઉં છું. હે ભગવાન, કેવી કપરી કસોટી કરી રહ્યો છે. ઘરમાં દીકરીના સાસરિયા વાળા છે ને આ બધું જ કરિયાણું પતી ગયું છે. શું મોઢું બતાવીશ એમને? હે ભગવાન, મારી પર કઈક દયા કરો. કાકા શું થયું? બેટા શું કહું, બધા ડબ્બાઓ ખાલી છે. ઘરમાં ઘી, ગોળ, ખાંડ, લોટ બધું જ ખાલી થઈ ગયું. તારા સાસરા વાળાને શું ખવડાવ્યું? મોટી બાએ સહી કરી જ દીધી. આખું ઝવેરી નિવા. ચાલ જા, કંટ્રોલ કંટ્રોલ. ખુઈ ઝવેરી નિવા, લજ્જા નામ થઈ જ ગયું. લે આ પેપર, કબાટમાં મૂકી દે. હવે થઈ ગયું ને તારું ધાર્યું? લજ્જા પોખરા ઝવેરી તારું થયું. હું એ દિવસે અચાનક જ મોન્ટીભાઈ ના ત્યાં ગઈ ત્યારે તો મને આઈડિયા મળ્યો. અચ્છા
પણ મારી પાસે તમારા માટે એક સરસ ઓફર છે. ઓફર? તમે ઝવેરી પરિવારના સૌથી મોટા વહુ છો, રાઈટ? અને તમારા ઘરમાં રાત ચાલે છે મોટી બાની નાની વહુની, રાઈટ? મારી જેમ તમે પણ સ્વરાના ઘરની બહાર કાઢવા જ ઈચ્છો છો, રાઈટ? જો સ્વરાને તમે ઝવેરી નિવાસમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા તો આખું ઝવેરી નિવાસ હું તમારા નામે કરી શકું એમ છું. સ્વરા ઝવેરી નિવાસમાંથી બહાર નીકળે એ જ મારો એમ છે. મોટી બાના નામ પર છે. આ તો મારા ડાબા હાથનો ખેલ છે. ડાબા હાથની મિલકત જમણા હાથમાં અને જમણા હાથની મિલકત ડાબા. ઇન શોર્ટ, આ ધંધામાં મારી માસ્ટરી છે. હું એવા પેપર બનાવડાવીશ જેમાં લખ્યું હશે કે કુંદન ઝવેરીએ એમનું ઝવેરી નિવાસ એમની મોટી વહુ લજ્જા ઝવેરીને ગિફ્ટમાં આપ્યું છે. લજ્જા વહુ, મને છેતરીને મારી સામે ઉભા છો? હજુ પણ મારી સામે ઉભા રહેવાની હિંમત છે તમારામાં? મેં ખરેખર આ બધું જાણી જોઈને નથી કર્યું. મને ડર હતો મોટી બા. શેનો ડર હતો તમને? શેનો ડર હતો? કે હું તમને ઘરમાંથી કાઢી મૂકીશ એ ડર હતો? અરે લજ્જા બહુ, તમારે આ ઘરમાંથી ના જવું પડે એટલા માટે તમારી ખોટી શરત સ્વીકારીને છોકરાઓ ઘર છોડીને જતા રહે. હું ચૂપ રહી. મને વિશ્વાસ હતો કે આજે નહીં તો કાલે તમે સમજશો કે પરિવાર શું હોય છે. લાગણી, હોફ, પ્રેમ એ શું હોય છે. તમે તમે વિશ્વાસઘાત કર્યો છે મારી સાથે. છેતરી છે તમે મને. અત્યાર સુધી તમારી દરેક ભૂલોને હું મારા પાલવમાં છુપાવતી આવી છું. મારા છોકરાઓએ તમારા માટે ઘરનો ત્યાગ કર્યો ને હું અહીંયા કોચવાતી હતી. ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, લજ્જા બહુને સદબુદ્ધિ આપજો. અરે પણ જેના હૃદયમાં જ કપટ હોય એના માટે સદબુદ્ધિના દ્વાર ક્યારેય ખુલતા જ નથી હોતા. જીભ કડવી હોય ને એને સમજી શકાય, પણ હૃદયમાં કડવાશ હોય ને ત્યારે માણસ વ્યવહાર નહીં પણ વેપાર કરતો. મોટી બા, મને ખબર છે કે હું તમને પહેલેથી જ ખૂચું છું, એટલે જ મને ડર હતો કે તમે આ ઘર તમારી નાની વહુ, તમારી લાડકી નાની વહુના નામે કરી દેશો. એટલે જ મારે આ પગલું ભરવું પડ્યું. મોટી બા, પગલું નથી ભર્યું તમે લજ્જા વહુ, તમે સોદો કર્યો છે. નાની વહુની આડમાં તમે તમારા સ્વાર્થને સાર્થક કર્યો છે. અરે તમને બાપુજીનો પણ ડર ના લાગ્યો? સંબંધોની જગ્યાએ તમારા માટે રૂપિયા, પૈસા, મિલકત એ ઘરનું સ્થાન વિશેષ છે ને, તો રાખો બધું તમારી પાસે. મારા માટે મારું સાચું ધન મારા છોકરાઓ છે. પણ જ્યારે મારો જ રૂપિયો ખોટો નીકળે ત્યાં તમને શું કહેવાનું? તમે તો પારકા છો, અને પારકા જ હંમેશા પોતિકાને ડૂબાડવાનો પ્રયત્ન કરતા હોય છે. આજથી
તમે આ ઘરમાંથી અને તમારી જિંદગીમાંથી મારી બાદબાકી કરી રાખો. મોટી બા, આ ઘર આખું મારા નામ પર થઈ ગયું તો મોટી બાનો ઘમંડ હજી સુધી ઓછો થતો નથી? જાઓ જાઓ, હું જોઉં છું કે ક્યાં સુધી જાઓ છો. જશો તોય તમારી પેલી લાડકી નાની વહુને ત્યાં જ ને, એ પણ એના ખોબા જેટલા મકાનમાં કેટલા જણને રાખે છે હું પણ જોઉં છું. બધા જ અહીંયા પાછા આવશો, એ પણ બે દિવસની અંદર. ઝવેરી પરિવારની મોટી વહુ છું, મારો પણ હક છે. જ્યારે ને ત્યારે શંકાની સોય અને આરોપ મારા પર જ હોય. હવે હું જોઉં છું કે કોની હિંમત થાય છે લજ્જા પોખરા ઝવેરી ઉપર આરોપ મૂકવાની. વાહ લજ્જા, હવે મોટી બા પણ ગયા. વાહ લજ્જા, કમાલ કરી નાખી તે તો મોટી બા. ઝવેરી નિવાસની રાણી લજ્જા રાણી. બોલો શું છે? સ્વરાને શંકા ગઈ છે. આ તો ખબર છે મને, પણ સંભાળી લીધું ને મેં બધું. હવે શું છે? પૈસાની જરૂર છે. હમણાં તો આપ્યા પૈસા. એ તો મેં તને આઈડિયા આપ્યો તો ને એના હતા. આખો ઝવેરી પરિવાર મારા માથે પડ્યો છે. તારા કહેવાથી મેં એ લોકોને સાચવી લીધા તો પૈસા તો લાગે ને. અને તારે ક્યાં વળી પૈસાની ખોટ છે? મારા જેવા ગરીબ માણસને ત્યાં એક મહેમાન આવે ને તો ભારે પડે, અને અહીંયા પાંચ પાંચ માથે પડ્યા છે. બસ હવે વધારે બોલવાની જરૂર નથી. મીરા કાકી, તમને યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે મમ્મી મારા માટે જમવાની થાળી લઈને આવતી મને જમાડવા માટે, ત્યારે હું દાદરા નીચે છુપાઈ જતો? હા, અને છુપાતો ક્યાં? મારી સાડી લઈને. અને જીવા લજ્જા ભાભી આવે ને મારી સાડી હટાવે ને ચિરાગ બરાબર મારી પાછળ. અરે એ તો કઈ નથી, જ્યારે હું મીરા કાકી નો પાલો પકડતો ને ત્યારે મનને વાંધો પડતો કે મારી મમ્મી ની પાછળ કેમ છુપાયો છે. અને તમને લોકોને ખબર છે જ્યારે પરીનો જન્મ થયો ને ત્યારે પરીને ઉચકવા માટે મારા મારી કરતા બંને. મીરા કાકી, હું તો આ બંને કરતા પણ વધારે તોફાની હતી. મારી સ્કૂલમાં મારા ટીચર બે ચોટલા વાળીને આવતા હતા. એક દિવસ મેં એમના ચોટલા પાછળથી પકડી લીધા અને તબડક તબડક કરીને છેક ગેટ સુધી દોડાવ્યા. બોલો. અચ્છા, એટલે તું નાનપણથી જ આવા વિચિત્ર નુસ્કાઓ કરતી હતી એમ ને? ચિરાગ, તું મારી વહુને ખીજવની હો ને તેના ચોટલા પકડીને છેક ઘરની બહાર સુધી દોડાવડાઈશ. અરે કાકા, અમે તમારી જ રાહ જોતા હતા જમવા માટે. હું કેરીનો રસ, ખાંડવી, ઢોકળા લેવા ગયો તો જોડે શ્રીખંડ પણ લાવ્યો છું. આજે તો જમવામાં જલસા પડી જશે. તમને લોકોને એવું ના લાગે કે તમે ઝવેરી નિવાસમાં નથી રહેતા. તમારું ઘર ભલે નાનું હોય પણ મન બહુ મોટું છે. ચલો ચલો, જમવાની તૈયારી કરીએ. ચલો ચલો ચલો, હું મૂકી દઉં. હું આવું. હા કાકા, આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર હતી? વ્યવહારમાં તને કાંઈ જ ખબર ના પડે. તારે તો વચ્ચે બોલવાનું જ નહીં. તારી સાસરી વાળા પૈસાદાર છે ને, એટલે એમની રીતભાત પ્રમાણે જમાડવા જ પડે. પણ સવારે તો તમે એમ કહેતા હતા કે તમારી પાસે પૈસા નથી, તો પછી આ બધી વસ્તુ લાવવાના પૈસા ક્યાંથી આવ્યા? મિત્ર,
મારા મિત્ર પાસેથી પૈસાની વ્યવસ્થા કરી દીધી. કાકા, મેં તમને પહેલા પણ કહ્યું હતું કે જો તમે કોઈ ખોટું કામ કરતા હશો તો હું ભૂલી જઈશ કે તમે મારા કાકા છો. બધા હવે આ ઘરમાંથી જતા રહ્યા. હવે હું મારા દીકરાને ફોન કરીને એને બોલાવી જ લઉં. હવે તો આ ઘરમાં લજ્જા પોખરા ઝવેરીનો પરિવાર જ રહેશે. હવે તમે પણ ઝવેરી નિવાસ છોડીને જઈ શકો છો. અરે જાઓ, ઊભા કેમ છો? સામાન પેક કરો. ડેડ, મને લાગે છે લજ્જા આંટીનો સામાન મારે જ પેક કરવો પડશે. આ શું બોલે છે તું? કમાલ છે લજ્જા બેન. મેં તમને કહ્યું હતું કે મોટી બા પેપર ના વાંચે એવી રીતે સાઇન કરાવી લેજો. પણ તમારે તો પેપર વાંચવા જોઈએ કે નહીં? હે, લજ્જા બેન, તમને એવું લાગતું હશે કે તમે ખૂબ જ હોશિયાર, ચાલાક અને બુદ્ધિશાળી છો. પ્રજા લોભિયા હોય ને ત્યાં ધુતારા ભૂખે ન મરે. વાતને ગોળ ગોળ નહીં ફેરવો મોન્ટી ભાઈ. કહેવું શું છે તમારે? લજ્જા આંટી, આટલી અકડ અમારી સામે નહીં બતાવવાની. આ ઘર કુંદન ઝવેરીના નામ પર હતું. વાંચો, કોનું નામ છે આના પર? મોહિની મોન્ટી મકવાણા. જી હા, આ ઝવેરી નિવાસ લજ્જા પોખરા ઝવેરીના નામ પર નહીં, પણ હવે મોહિની મોન્ટી મકવાણાના નામ પર થઈ ગયું છે. ડેડ, મેં તમને કહ્યું હતું ને કે લજ્જા આંટી પેપર્સ નહીં જોવા છે. આઈ નો હર, પોતાની જાતને બહુ ગ્રેટ અને ચાલાક સમજે છે, પણ છે નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય લવલી ડોટર. આજે મને ગર્વ થાય કે તું પણ મારી જેમ માણસ ઓળખી શકે છે. ચાલો નીકળો હવે. રાખવાની જુઓ છો? હા, આ ઘર હવે મારા નામ પર થઈ ગયું છે. તમે મને છેતરી, લજ્જા ઝવેરીને છેતરી, અને એ બેશરમ છોકરી, મેં તને કેટલી મદદ કરી છે યાદ છે તને? ઓ હેલો, તમે મદદ કરી છે મને એમ? તમે તો માત્ર ને માત્ર આગ લગાડી છે મારી લાઈફમાં. ઇનફેક્ટ તમે તો મારા સપોર્ટમાં ક્યારેય હતા જ નહીં. તમારે માત્ર વરાને ઘરની બહાર કાઢવી હતી, અને એટલા માટે જ તમે મને ઉશ્કેરતા હતા. જ્યારે મને લાફો મારીને આ ઘરની બહાર કાઢવામાં આવી, ત્યારે ક્યાં હતા તમે?
ઉભા ઉભા તમાશો જોતા હતા. તમારી બધી જ ચાલ સમજાય છે મને. હવે વારો મારો છે. એ મોહિની, તે લજ્જા ઝવેરીને છેતરીને તમને બાપ દીકરીને તો હું જેલ ભેગા કરી દઈશ. નિકક મહારાજ ઘરમાં ઉભા રહીને મને ધમકી આપો છો તમે? સામાન પણ નહીં લેવા દઉં. સાથે પગે ઘરની બહાર કાઢી મૂકું ને, એટલી તાકાત છે મારામાં. કેડાવ મોહિની, મારા લજ્જા કાકીને હાથ લગાડવાની હિંમત કેવી રીતે થઈ તારી? લજ્જા કાકી, તમારે ક્યાંય નથી જવાનું. હું છું તમારી સાથે. હવામાં ઉડતી હતી ને, તારી પાંખો મેં કાપી નાખી. આ ઝવેરી હાઉસ હવે મારા નામ પર થઈ ગયું છે. મારું આપેલું વચન મેં પૂરું કર્યું. આ લોકોએ મને છેતરીને ઝવેરી નિવાસ પોતાના નામે કરાવી લીધું છે. છેતરવું તો આ લોકોના લોહીમાં જ છે લજ્જા કાકી. મોહિની, છીનવી લેવાની તારી આદત ગઈ નથી હજી. પહેલા તે મનને છીનવી લીધો અને હવે ઝવેરી હાઉસ. જોકે તારી પાસે બીજી અપેક્ષા પણ શું રાખી શકું હું? જેવો બાપ તેવી દીકરી. સ્વરા, તારા નાટક તારી પાસે રાખજે. શટ અપ, એક શબ્દ આગળ ના બોલ. લાફો માર્યો તો તને યાદ તો છે ને હજી? એ છોકરી, એ લાફો જે માર્યો ને એનું જ પરિણામ તું ભોગવી રહી છું આજે. પણ એ બધું તમને લોકોને નહીં સમજાય, કારણ કે તમારી નસે નસમાં જુઠ્ઠાણું દોડે છે. મોહિની, મેં તને પહેલા પણ કહ્યું હતું અને આજે ફરી કહું છું, પ્રેમ ક્યારે પણ કઈ છીનવતો નથી. જો તું ખરેખર મનને સાચો પ્રેમ કરતી હોત ને, તો આજે આ બધું કરવાની જરૂર જ ન પડત. ઈશ્વરા, પર આ લેક્ચર સાંભળવામાં મને કોઈ રસ નથી. પણ ફેક્ટ હવે એ છે કે ઝવેરી હાઉસ મારા નામ. Get out. તમે લોકોએ ચાલાકીથી આ ઘર પર હક ભલે મેળવી લીધો હોય, પણ આજે આ ઘરમાંથી કોઈ જ નહીં જાય.